नमस्ते विद्यार्थी मित्रों, केम छो? न्यू विजन ऑनलाइन क्लास में तमारा सौनु स्वागत छे। धोरण चार विषय गणित गमत पाठ नंबर 11 मो घड़िया अने भांगाकार। आपणे गया वीडियो में जोयुं हतुं के घड़िया विषय आपणे अभ्यास कर्यो हतो। घड़िया होमवर्क में लख्या, तमे बधाए पाका करिया ने घड़िया पाका करवाना छे ओ घड़िया। अने भांगाकार, भांगाकार एटले आपणे कोई पण संख्या ने भांगता होय एने आपणे भाग पाड़ीने जे लखता होय एने आपणे भांगाकार कहेता होईए छीए। तो आवी ज रीते आपणे गया વિડિયોમાં અભ્યાસ કર્યો હતો એના વિશે આપણે જોઈ લઈએ। સૌથી પહેલા આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય તો એના બે સરખા ભાગ કે ત્રણ સરખા ભાગ કઈ રીતે કેવી રીતે પાડીએ છીએ એને આપણે ભાગાકાર કહેતા હોઈએ છીએ। એવી જ રીતે આપણે ઘડિયાનું પણ સમજાવવામાં આવ્યું હતું કે સાતનો ઘડિયો આપણે ન આવડતો હોય અને પાંચનો અને બેનો ઘડિયો આવડે તો એના આધારે આપણે સાતનો ઘડિયો લખી શકીએ છીએ। એવી જ રીતે ચારનો અને ત્રણનો ઘડિયો આવડતો હોય તો એના આધારે પણ સાતનો ઘડિયો લખી શકીએ છીએ। હવે ત્યાર પછી કૂદકા મારતા પ્રાણીઓ, જેમ કે આપણે સાત સીડીની રમત રમીએ છીએ તો એમાં કેમ 1 થી 100 સુધીની સંખ્યા લખેલી આપેલી હોય છે, તો આપણે કુકડીમાં રમતા જઈએ એવી રીતે આપણે પાસાને આગળ આગળ ચલાવતા હોઈએ છીએ। તો એવી જ રીતે અહીં આપણે કીધું કે ડેડકો છે એ 5 કદમ કૂદે છે, તો આપણે એને 3 3 3 3 ડગલા કૂદતો હોય તો 3 5 15 એ પહોંચશે, એવી રીતે આપણે કહી શકીએ। અથવા તો સસલું 5 5 કદમ કૂદે છે અને 6 કૂદકા મારવા માટે એને કેટલા કદમ કૂદવા પડે છે તો એ પણ આપણે ગયા વિડીયોમાં જોયું। એના આધારે આપણે ભાગાકાર કરી રહ્યા કે 28 ભાગ્યા 2, 48 ભાગ્યા 4, 96 ભાગ્યા 8, 56 ભાગ્યા 7, 66 ભાગ્યા 6 અને 110 ભાગ્યા 10। ગયા વખતે મેં તમને હોમવર્કમાં ભાગાકાર આપેલા હતા, તમે બધાએ કર્યા છે ને ભાગાકાર? ચાલો જે હોમવર્કમાં આપી એ સરસ વ્યવસ્થિત રીતે તમારે તમારી બુકમાં હોમવર્ક કરવાનું છે ઓને। ત્યાર પછી આજે આપણે દરિયાઈ છીપલા વિશે જે અભ્યાસ કર્યો હતો ને કે 112 છીપલા ભેગા કર્યા હોય અને એમાંથી જો આપણે 28 28ની માળા બનાવવી હોય તો આપણે કેવી રીતે બનાવીએ છીએ, તો કે પહેલાં 112માંથી આપણે 28 બાદ કરીએ એટલે એક માળા બની, પછી 56 વધ્યા, ત્યાર પછી 56માંથી પાછા 28 બાદ કરીને બીજી માળા બનાવીએ એટલે 28 વધે છે, એવી રીતે ત્રીજી માળા બનાવીએ એટલે છેલ્લે 28 વધે અને 28ની છેલ્લે એક માળા બને એટલે કે 4 ટોટલ માળા બને। તો આવી રીતે આપણે જે સંખ્યા આપેલી હતી 112, જો એમાં 28 28 છીપલાની માળા બનાવવામાં આવે તો આપણે શું કર્યું, તો કે 112માંથી આપણે 28 એક વખત બાદ કર્યા, બીજી વખત બાદ કર્યા, ત્રીજી વખત બાદ કર્યા અને ચોથી વખત એટલે કે છેલ્લે 28 જ વધ્યા એટલે કે 4 વખત ભાગ પાડી શક્યા, એટલે કે 112ના આપણે એવા સરખા 4 ભાગ પાડ્યા કે જેમાં 28 છીપલાની માળા બની શકે। તો એવી જ રીતે આપણી સામે કોઈ પણ સંખ્યા હોય, માની લ્યો 100ની સંખ્યા છે, હવે આપણે એમ કહે છે કે 17 17 મોતીની તમે માળા બનાવો, તો આપણે શું કરીએ કે કેટલી માળા બનશે? આપણને વિચાર આવે કે 100 મોતી આપણી પાસે ઢગલી પડી છે, હવે એમાં 17 મોતીની માળા બનાવવાની છે તો કેટલી માળા બને? તો આપણે વિચારીએ કે આવી રીતે આપણે કરવું બહુ મુશ્કેલ પડી જાય કે 100 ભાગ્યા 17 કરીએ તો આપણે 17 એકાનો તો ઘડિયો આવડતો ન હોય, આવી જ રીતે 56નો 28ને આવી સંખ્યા આવે તો આપણે શું એના ઘડિયા આવડતા હોઈએ છીએ? તો કે ના, આ તો બહુ મોટી સંખ્યા થઈ જાય છે અને એના ઘડિયા આપણે આવડતા હોતા નથી, તો આપણે કરવાનું શું? તો કે કરવાનું એવું આપણે કે 100નો આપણે 100 મોતીની આપણી પાસે ઢગલો છે, એમાંથી આપણે 17 એક વખત બાદ કરી કેટલા વધે છે, વરી એમાંથી 17 બીજી વખત બાદ કરીએ કેટલા વધે છે, વરી એમાંથી 17 ત્રીજી વખત બાદ કરીએ કેટલા વધે છે, આવી રીતે આપણે 17માંથી બાદ કરતા જઈએ અને છેલ્લે કેટલા વધે છે તે આપણે ગણતરી કરીએ। તો ચાલો આજે આપણે અહીં નીચે પ્રયત્ન કરો કરીને લખેલું છે અહીંયા જોઈ લઈએ। ચાલો નીચે આપેલું છે તમને અ કરીને, કનુએ એક માળા 17 છીપલાની બનાવી છે, આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે? ચાલો કનુ પાસે કેટલા છીપલા છે, તો કે 100 છીપલા છે અને એને એક માળા બનાવવા માટે એને 17
છીપલાની જરૂર પડે છે. તો હવે આ 100 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? તો સૌપ્રથમ આપણે કરશું કે 100-17 કરી નાખશું. એક માળા બની કેટલા વધ્યા? તો કે 83 વધશે, 8 તગડે 83. ચાલો એક માળા બની. ત્યાર પછી એ જ 83માંથી આપણે પાછા 17 બાદ કરશું. કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? તમારે આ બાદબાકી તમારી ઘરે બુકમાં જાતે કરવાની છે, દરેકે બાદબાકી કરતું જવાનું છે. ઓ ચાલો 83માંથી તમે 17 બાદ કરશો એટલે 2 6 66 વધશે. ત્યાર પછી પાછા હવે એ 66 વધ્યા, એમાંથી તમારે પાછા 17 બાદ કરવાના એટલે કે 4 અને 9 વધશે. ત્યાર પછી 49 વધ્યા, એમાંથી તમારે પાછા 17 બાદ કરવાના એટલે 32 વધશે. 32માંથી 17 બાદ કરો એટલે 15 વધશે. તો 15 મોતીની છેલ્લી માળા બનશે નહીં. તો આવી રીતે સૌ પ્રથમ 83 મોતી, પછી 66 છીપલા, 49, 32 અને છેલ્લે 15 વધે છે. તો કે સૌથી પહેલાં તો 100 આપણી પાસે હતા. તો હવે આવી રીતે આપણી પાસે 100 છીપલા છે, એમાંથી આપણે 17-17ની માળા બનાવીએ તો કેટલી માળા બને એ આપણે હવે કહી શકીએ. કેવી રીતે? તો કે 100 છે, એમાંથી એક વખત 17 બાદ કર્યા, બીજી વખત બાદ કર્યા, ત્રીજી વખત બાદ કર્યા, ચોથી વખત બાદ કર્યા, તો આવી એમાંથી 5 માળા બની શકી અને છેલ્લે 15 વધશે એની આપણે માળા બનશે નહીં, કેમ કે એક માળા બનાવવા માટે 17 છીપલાની જરૂર પડે છે એટલે છેલ્લે 15 વધશે. તો આપણે કહી શકીએ કે કનુએ એક માળા 17 છીપલાની બનાવી હોય તો એના 100 છીપલામાંથી કેટલી માળા બની હોય? તો અહીં આપણે કહી શકીએ કે 5 માળા બની શકી હોય. કેવી રીતે? તો કે બાદબાકી કરીને આપણે જવાબ લખ્યો. ચાલો નીચે તમને કીધું છે, જો બાળકોને મોટી સંખ્યાના ભાગાકાર પ્રશ્નો જેના ઘડિયા તેઓને આવડતા હોતા નથી, એટલે કે મોટી સંખ્યાના ઘડિયા અને ભાગાકાર આપણે આવડતા હોતા નથી. જેમ કે અહીં આપણે ભાગાકાર કરવા માટે 17ના ઘડિયાની જરૂર પડે, એવી જ રીતે આગળ દરિયાઈ છીપલામાં જોવા માટે આપણે 28ના ઘડિયાની જરૂર પડે, તો આપણે એ ઘડિયો આવડતો હોતો નથી. તો આપણે શું કર્યું? તો કે એને આપણે બાદબાકીની પદ્ધતિથી ઉકેલ મેળવ્યો, એટલે કે વધારે મુશ્કેલ પ્રશ્નોને ઉકેલ મેળવવા માટે આપણે ભાગ પાડવા માટે આપણે બાદબાકીનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે બાદ કરતા જઈએ છીએ એટલે આપણે ખબર પડી જાય કે કેટલા ભાગ પડશે. ચાલો એના પછીના પેજ ઉપર આવા જ તમને પ્રશ્નો આપેલા છે, ચાલો જોઈ લઈએ. એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે. શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે, તો તેને બધા લાટા સમાવવા કેટલા ખોખાની જરૂર પડશે? ચાલો એક ખોખામાં 85 સમાઈ શકે છે. હવે એવા એની પાસે 338 લાટા છે, તો કેટલા ખોખા જોઈ એના માટે આપણે શું કરશું? ખબર છે, 338 માઇનસ કરતા જશું 85, એક ખોખું ભરાય છે એટલે કેટલા વધે છે? તો કે 253 વધે છે. પાછા એમાંથી આપણે 85 બાદ કરી નાખશું, કેટલા વધશે? તો 168 વધે છે. પાછા એમાંથી આપણે 85 બાદ કરી નાખશું તો કેટલા વધશે? તો કે 83 છેલ્લે વધશે, પણ 83નું તો બોક્સ નથી ભરવાનું, કેટલાનું ભરવાનું છે? તો કે 85 લાટા સમાઈ શકે એવા એને બોક્સ ભરવાના છે. કેટલા ખોખા ભરાશે? તો તમે કહી શકો કે 338 લાટા તો હતા, એમાંથી એક વખત 85 બાદ કર્યા એટલે 243 વધ્યા, સોરી 253 વધ્યા, એવી જ રીતે બીજું ખોખું ભર્યું એટલે 168 વધ્યા, અને ત્રીજું ખોખું ભરતા 83 વધે છે, પરંતુ 83 લાટાનું બોક્સ ભરવાનું નથી. તો છેલ્લે શું થાય છે? તો કે છેલ્લે 83 લાટા એમને સમાઈ શકે છે અને 3 બોક્સ ભરાઈ જાય છે. તો અહીં આપણે કહી શકીએ કે કેટલા ખોખાની જરૂર પડે? તો કે 1, 2 અને 3 બોક્સ એ ભરશે અને છેલ્લે 83 લાટા વધશે. તો આવી રીતે આપણે જો 338 ભાંગ્યા 85 કરીએ તો આપણે 85નો ઘડિયો આવડતો હોતો નથી. તો આપણે શું કરીએ છીએ? તો આપણે એવું કરીએ છીએ કે 338 માઇનસ 85 કરીએ, એક વખત કરીએ છીએ, બીજી વખત કરીએ છીએ અને ત્રીજી વખત કરીએ છીએ, છેલ્લે કેટલા વધે છે? તો કે છેલ્લે 83 વધે છે, પરંતુ 83 બોક્સ ભરાતા નથી, કેમ કે એક લાટા સમાવવા માટે 85 લાટાની જરૂર પડે છે. તો અહીં આપણે કહી શકીએ કેટલા બોક્સની જરૂર પડશે? તો 3 બોક્સની જરૂર પડશે અને છેલ્લે 83 લાટા વધશે. ચાલો ત્યાર પછી
મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. કેટલી થેલી જોઈએ છે? તો કે 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ શકાય છે. તો આવા કેટલા ખટારાના ફેરા થશે? ચાલો 1500 થેલી સિમેન્ટ જોઈ છે, એક ખટારાના ફેરા માટે એને કેટલી જશે? તો કે 250. તો આપણે શું કરશું? 1500 માઇનસ આપણે 250 કરીએ છીએ, કેટલા વધે છે? તો 1250. ત્યાર પછી એમાંથી વળી 250 બાદ કરી કેટલા વધે છે? તો 1000. હવે એમાંથી પાછા બાદ કરીએ કેટલા વધે છે? તો 750. એમાંથી પાછા 250 બાદ કરીએ એટલે 500. એમાંથી 250 બાદ કરીએ એટલે 250. અને છેલ્લે 250માંથી 250 બાદ કરીએ એટલે 0. તો સૌથી પહેલાં આપણે કેટલા આપ્યા હતા? તો કે 1250. ત્યાર પછી એમાંથી 250 બાદ કરીએ એટલે 1000. ત્યારે એમાંથી બાદ કરીએ એટલે 750. એમાંથી 250 બાદ કરીએ એટલે 500. અને એમાંથી પાછા 250 બાદ કરીએ એટલે 250. અને છેલ્લે 250માંથી 250 બાદ કરી નાખીએ એટલે 0. તો આમાં તમે કહી શકો કે સૌથી પહેલાં તો 1500 તો સિમેન્ટની ગુણી હતી જ. એક ફેરામાં એ લોકો 250નો ફેરો એક લઈ આવે છે ખટારામાં. તો આવા કેટલા ફેરા થઈ શકે? તો જાઓ, 1, 2, 3, 4, 5 અને 6. તો આવા એને 6 ફેરા થશે. એમ કે એક ફેરા માટે એને 250 થેલીઓ આવે છે. તો આવા ખટારાને એને કેટલા ફેરા કરવા પડશે? તો કે એવા ખટારાના એને 6 ફેરા કરવા પડે. કેમ કે એક ખટારાના ફેરામાં 250. એવી રીતે આપણે 1500માંથી 250 બાદ કરતા જઈએ એટલે આપણે ખબર પડી જાય કે કેટલી જરૂર પડે છે. તો કે 6 ફેરાની જરૂર પડે છે. ચાલો, હવે કીધું છે કે વાહન ચાલક એક ફેરાના રૂપિયો 500 લે છે. તો મનપ્રીતે વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? ચાલો, 6 ફેરા થતા હતા અને એક ફેરાના કેટલા લે છે? તો કે 500 લે છે. તો 6 ફેરાના કેટલા થશે? 5, 6 અને 30 એટલે 3 × 2 = 2. તો ટોટલ એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કે 3000 રૂપિયા ચૂકવવા પડશે. જો એક ફેરાના 500 રૂપિયા હોય તો આવા એને 6 ફેરા કરવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો કે એ જાણવા માટે આપણે એને ગુણાકાર કરી નાખવો પડે 6 અને 5નો, એટલે કે 6 × 5 = 30 એટલે કે 3000 રૂપિયા ચૂકવવા પડશે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. તો અહીં સુધીનું જે આઇડલમાં તમને હોમવર્ક આપેલું હોય, ઘડિયા અને ભાગાકારમાં ચેપ્ટર નંબર 11માં પેજ નંબર 34, 35 અને 36 આઇડલમાં તમારે હોમવર્કમાં પૂરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.